અનુભવ આમ રોમાંચક સત્ય ઘટના છે કે અમે લાસ્ટ ઇયર અમે અંદામાન ગયેલા ફરવા માટે, અને અંદામાનથી મુંબઈની ડાયરેક્ટ કોઈ ફ્લાઇટ નહોતી. એક ફ્લાઇટ જે હતી એ વાયા ચેન્નઈ હતી, એટલે અંદામાનથી ચેન્નઈ આવે ફ્લાઇટ, ત્યાં 30 મિનિટનો લે ઓવર હોય અને પછી ચેન્નઈથી મુંબઈ છે. એટલે જ્યાં સુધી ચેન્નઈના પેસેન્જર્સ ઉતરી ન જાય અને મુંબઈના પેસેન્જર્સ ચડી ન જાય ત્યાં સુધી એ ફ્લાઇટ ત્યાં રોકાય અને અમારે ફ્લાઇટમાં બેસી જવાનું. અમે અંદામાનથી મુંબઈ આવ્યા હતા વાયા ચેન્નઈ. તો ત્યારે એવું બન્યું કે અંદામાનથી ફ્લાઇટ ટેક ઓફ થઈ ગઈ અને જે પાયલટ હોય, જે કેપ્ટન હોય, એમણે અનાઉન્સ પણ કરી દીધું ડિસેન્ટ, કે હવે આપણે ડિસેન્ટ થઈ રહ્યા છીએ અને આપણે થોડા સમયમાં લેન્ડ થશું. પણ તમને ખ્યાલ હશે કે એ ડિસેન્ટનું નોટિફિકેશન આવે પછી પણ ફ્લાઇટને લેન્ડ થતાં 20 મિનિટ જેવું થતું હોય છે. એટલે આ ડિસેન્ટનું જે નોટિફિકેશન આવ્યું, અનાઉન્સમેન્ટ આવ્યું, પછી થોડા સમયમાં એવું બન્યું કે અમારી પાછળની જે રૂમ હતી, પાછળની સીટ હતી, એમાંથી એક ચીસ સંભળાઈ એક બહેનની, અને ખૂબ રડવાના અવાજો આવવા લાગ્યા. એટલે બધા એકદમ એ તરફ જોવા લાગ્યા અને અચાનક માહોલ ગંભીર થઈ ગયો. અમે બહુ આગળ બેઠેલા એટલે એક્ઝેક્ટલી શું બન્યું એ ખબર ન પડી, પણ જે રીતે કેબિન ક્રૂ દોડાદોડી કરતા હતા, એરોસ્ટેસિસ દોડતી હતી, એ રીતે જોઈને એવું સમજાવ્યું કે કંઈક ગંભીર છે, સમથિંગ ઇઝ રોંગ. અને થોડા સમય પછી કેપ્ટને અનાઉન્સ કર્યું કે એની ડૉક્ટર ઓન ધ બોર્ડ. એટલે હું મારી જગ્યા પર ઊભો થયો સીટ પર, અને જે એરોસ્ટ્રસ હતી એ તાત્કાલિક આવીને મને કહ્યું, સર પ્લીઝ ધીસ વે. એટલે હું પાછળ જ્યાંથી જે અવાજ આવતો હતો ત્યાં આગળ એ એરોસ્ટ્રસ મને લઈ ગઈ, અને મેં જોયું કે આજે બેન રડતા હતા, જે પેસેન્જર યંગ લેડી રડતી હતી, એની બાજુમાં એક એમના મમ્મી હતા 60 વર્ષના, કે જેઓ અર્ધબેભાન અવસ્થામાં પડેલા હતા. શી વોઝ ઓલમોસ્ટ અનકોન્શિયસ, એમની જીભ બહાર આવી ગઈ હતી, મોઢામાં ફીણ આવી ગયા હતા, આંખો અર્ધ ખુલ્લી હતી, આઈઝ રોલ્ડ અપ હતી, શરીર ઠંડુ પડી ગયેલું. અને મેં એમના પલ્સ પકડ્યા અને હું હિસ્ટ્રી લેતો આપણી બહેન પાસેથી કે શું થયું, તો કે મારા મમ્મી છે અને એમને એપિલેપ્સી છે. તો એમને એપિલેપ્સીનો એટેક ફ્લાઇટમાં આવેલો. હવે પેલું આપણે 3 ઇડિયટ્સમાં જોયું છે ને, કે પેલો ફરહાન ખુરેશી હાર્ટ એટેકનું બહાનું કાઢીને ફ્લાઇટને ટેક ઓફ થતા અટકાવે છે, પણ ખરા જીવનમાં 35,000 ફૂટે આવી ઇમરજન્સી સર્જાય તો શું કરવાનું? તો મેં એમના પલ્સ જોયા, પલ્સ તો ઓકે હતા, એટલે મેં સારા સમાચાર આપી દીધા કેબિન ક્રૂને, એર હોસ્ટેસને, એમના દીકરીને, કે ભાઈ શી ઇઝ અલાઈવ, શી ઇઝ વિથ અસ. પણ પછી શું કરવાનું મને પ્રામાણિકતાથી કોઈ જ ખ્યાલ નહોતો, કારણ કે મારી પાસે ન તો મેડિકલ ઇક્વિપમેન્ટ્સ હતા, ન તો દવાઓ હતી, કશું જ નહીં. મેં એર હોસ્ટેસને કહ્યું કે મને તાત્કાલિક એક પલ્સ ઓક્સ આપો, એક બીપી ઇન્સ્ટ્રુમેન્ટ આપો, એક એરવે આપો. એમની પાસે ઓક્સિજન સિવાય કશું જ નહોતું. અને એક ડૉક્ટર માટે એક પેશન્ટને અટેન્ડ કરવા અને કશું જ ન કરી શકું એ સૌથી દુઃખદ અને લાચાર અવસ્થા હોય છે. મારી પાસે કશું જ નહોતું, અને ફ્લાઇટમાં તો કેવી રીતે હોય? તો મેં કહ્યું કે આપણે ઇમરજન્સી લેન્ડિંગ કરાવીએ. તો કેબિનમાંથી એવો જવાબ આપ્યો કે એની વે વી આર લેન્ડિંગ, આપણે 10 મિનિટમાં લેન્ડ થઈ રહ્યા છીએ. પણ એ જે 10 મિનિટ હતી, એ 10 મિનિટે મને ઘણું બધું શીખવી દીધું, આશા વિશે, હાજરી વિશે, મેડિકલના નોલેજ વિશે. કારણ કે એ 10 મિનિટ એવી હતી કે જ્યાં હું માત્ર એમનો હાથ પકડીને, એમનો પલ્સ જોઈને હું ઊભો હતો પેસેજમાં, એ સિવાય હું કશું જ કરી રહ્યો નથી. પણ મને યાદ નથી કે એમના દીકરીએ મને કેટલી વાર થેન્ક યુ કીધું હશે. આઈ વોઝ લિટરલી ડુઈંગ નથિંગ. અને ત્યારે મને સૌથી પહેલી શીખ મળી કે ક્યારેક માત્ર આપણી મૌન હાજરી જ કોઈકની માટે બહુ રાહતદાયક હોય છે, બહુ હિંમત આપી હોય છે. મારી પાસે મારી ડૉક્ટરની ડિગ્રી સિવાય, મારા મેડિકલના નોલેજ સિવાય બીજું કશું જ નહોતું કોઈને ઉપયોગી થઈ શકું. તેમ છતાં એમને બહુ રિલીફ લાગતી હતી કે હું ત્યાં હતો. બીજું કે 10 મિનિટ હું સંપૂર્ણ નિષ્ક્રિય રહ્યો,
પણ એ 10 મિનિટ દરમિયાન નીચે ગ્રાઉન્ડ પર એ પેશન્ટને રિસીવ કરવાની તડામાર તૈયારીઓ ચાલી રહી હતી. મતલબ એમ્બ્યુલન્સ તૈયાર હતી, ડૉક્ટર તૈયાર હતા, બેઝિક લાઈફ સપોર્ટ સિસ્ટમ બધું તૈયાર હતું. અને જેવું એ પેશન્ટ મતલબ લેન્ડથી ફ્લાઇટ પહેલાં એ પેશન્ટને તાત્કાલિક બહાર લઈ જવામાં આવ્યા, એ ડૉક્ટરને બધી બ્રીફ કરીને હું પાછો આવ્યો અને ધીરે ધીરે પેશન્ટ સુધરી પડ્યું, ઇમિજિએટલી શી ઇમ્પ્રુવડ. પણ ત્યારે મને બીજી શીખ મળી કે જે તબક્કો આપણને એવું લાગે છે કે આપણે સંપૂર્ણ નિષ્ક્રિય છીએ, કે જે સમય વેડફાઈ ગયો છે, એ કશાક બીજાની તૈયારી માટે જરૂરી હોય છે. સો આ 10 મિનિટ હું નિષ્ક્રિય હતો, પણ નીચે એ પેશન્ટને રિસીવ કરવાની જોરદાર તૈયારીઓ ચાલી રહી હતી. ત્રીજું, મને બહુ પછીથી ખબર પડી કે જેમનો હાથ પકડીને હું 20 મિનિટ સુધી ઊભો હતો એ સાઉથ ઇન્ડિયાના કોઈ મુસ્લિમ લેડી હતા. મદદ માંગતી કે આપતી વખતે ધર્મ, જાતિ કે રાજ્યના કોઈ સમીકરણો આપણને દેખાતા નથી. ચોથી શીખ, સ્વાસ્થ્ય સારું ન હોય તો ઉડવાની મજા નથી આવતી. પાંચમી, ઘણું બધું એવું હોય છે જે રૂપિયાથી નથી કરી શકાતું. જીવનની કેટલી એવી પરિસ્થિતિ હોય છે કે જેમાં આપણે સાવ કોઈ અજાણી અપરિચિત વ્યક્તિના ભરોસે હોઈએ છીએ, એના આધારે હોઈએ છીએ, એના ટેકે હોઈએ છીએ, તો અલ્ટિમેટલી ક્યારે કોની જરૂર પડશે આપણને ખબર નથી. પછી એક શીખ કે દરેક ફ્લાઇટમાં બેઝિક લાઈફ સપોર્ટ સિસ્ટમ હોવી જોઈએ. હું નિશસ્ત્ર હતો. એક જે શીખ મને મળી કે ભલે નિશસ્ત્ર હોઈએ, લડત હંમેશા ચાલુ રાખવી. કારણ કે યુદ્ધ મેદાનમાં મોકલતા પહેલા ક્યારેક ઈશ્વર શસ્ત્રો આપવાનું ભૂલી જાય છે, પણ ઉગારશે એ જ જેને આપણને મોકલ્યા છે. તો અને છેલ્લી શીખ જે સૌથી મહત્વની છે, મેં એક કો પેસેન્જરને મદદ કરી એ માટે મને કેપ્ટન તરફથી એક કોમ્પ્લિમેન્ટરી કોફી આપવામાં આવી. એટલે જો ફ્રીમાં કોફી પીવી હોય તો લોકોની મદદ કરતા રહે. મેં પ્રેગ્મેટિઝમની વાત કરી અને પ્રેગ્મેટિઝમને લગતો જ એક સુંદર આવો જ પ્રસંગ મને, જેમાં ઓપ્ટિમિઝમ પણ છે અને પ્રેક્ટિકાલિટી પણ છે. કારણ કે ખાલી ઓપ્ટિમિઝમથી કશું બની જતું, એ પ્રયત્નો, ધીરજ, મહેનત ચાલુ રાખવી પડે છે. તો કોવિડ દરમિયાન એવું બન્યું કે જ્યારે લગભગ સેકન્ડ વેવ આવવાનો હતો ને, ત્યારે મારી કાર મેં સર્વિસમાં આપી દીધી અને મારે એક રિક્ષામાં જવાનું થયું. અને એ રિક્ષાનો જે ડ્રાઈવર હતો, જે રિક્ષા ચાલક, એ બહુ વાતોડ્યો હતો. એટલે મને પૂછ્યું કે કોવિડના કેસીસ બહુ વધી રહ્યા છે ને, હું ત્યારે વાત કરવાના મૂડમાં નહોતો. એટલે મેં માસ્ક પાછળથી બહુ ઠંડો જવાબ આપ્યો કે હા, અને આઈ વોઝ ટ્રાઇંગ ટુ અવોઇડ હિમ કે ભાઈ શું વાત કરવાની કારણ વગરની. પછી એમણે કીધું કે મારી મમ્મીને પણ જોરદાર કોવિડ થઈ ગયેલો. એટલે એ કીધું અચ્છા, એમ હવે કેવું છે એમને? તો કે સારું છે, મેં સાચી કરી દીધી. મેં સાચી કરી દીધી એવું સાંભળીને મારી અંદર રહેલો ડોક્ટર ગિન્નાય. તો અમે શેના માટે છીએ? એટલે મેં કહ્યું તમે એની સારવાર કરી. તો કે ના, સારવાર તો ડોક્ટરે કરી, સાજી મેં કરી. એટલે મને રસ પડ્યો. મેં તો કઈ રીતે, તમે મને સમજાવો. તો કે મારા મમ્મીને 80% લંગ ડેમેજ હતું અને જે દિવસે દાખલ કરી, આઈસીયુમાં દાખલ કરી હતી, હાલત બહુ ગંભીર હતી અને એવું લાગતું હતું કે આ નહીં ખેંચે. અને ડૉક્ટરે પણ મને કહી દીધું કે બચવાની શક્યતા બહુ જ ઓછી છે, બહુ જ હાલત ગંભીર છે. અને ત્યારે મેં ડૉક્ટર સાહેબને એક જ વિનંતી કરી કે બસ આ વાત મારા મમ્મીને ન કહેતા. અને એ દિવસે જ્યારે મેં એને વિડીયો કોલ પર, કારણ કે ત્યારે તો મળવા ન જવા દેતા, ખાલી વિડીયો કોલ પર વાત કરવા દેતા, તો જ્યારે મેં વિડીયો કોલ પર વાત મમ્મી સાથે કરી ત્યારે મને એવું લાગ્યું કે મમ્મી બહુ નિરાશ છે. મતલબ એણે લડત શરૂ થતાં પહેલાં જ એણે હાર સ્વીકારી લીધી છે. એ એક્ઝેક્ટલી માસ્ક હોય ને, એટલે માસ્કના કારણે એક્ઝેક્ટલી શું બોલતા હોય સ્પષ્ટ ન સમજાય. એટલે મને સ્પષ્ટ ન સમજાયું, પણ છેલ્લે મને એટલું સમજાયું કે એણે એવું કીધું કે હું નહીં બચું. અને ત્યારે અનાયાસે મારા મોઢામાંથી એક જૂઠાણું નીકળી ગયું કે તને ભલે એવું લાગતું હોય
પણ ડોક્ટર તો એમ કહેતા હતા કે તારું 20% લંગ ડેમેજ છે અને 3 દિવસમાં તને રજા આપવાની છે. અને આ સાંભળીને એની આંખો ચમકી. કેવું કીધું? બીજા દિવસે જયારે ડોક્ટરે રાઉન્ડ લઈને મને મળ્યા ત્યારે પણ ડોક્ટરે એવું જ કીધું કે કોઈ સુધાર નથી, હજી હાલત એવી ને એવી છે. પણ કે મેં મમ્મી અગલ બાબુ જુઠ્ઠાણું આગળ ચલાવ્યું કે ડોક્ટર એવું કહેતા હતા કે કાલ કરતા તારામાં સુધાર ઘણો છે આજે અને કદાચ કાલે તો બોર્ડમાં નહીં લે. ત્રીજે દિવસે, ચોથે દિવસે, ફાઇનલી એક દિવસ ડોક્ટરે એવું કીધું કે આજે ઇમ્પ્રુવમેન્ટ છે. અને ત્યારે કે મેં મમ્મીને એવું કીધું કે હવે 3 દિવસે આપવાનું વિચારી રહ્યો છે. તો અલ્ટિમેટલી ધીરે ધીરે એના મમ્મીની હાલતમાં સુધારો થયો. ફોર્ચ્યુનેટલી બચી ગયા. ખાલી ઓપ્ટિમિઝમ નહોતું, એ જુઠ્ઠાણું હતું, એના આધારે જ બચ્યા છે એવું આપણે દાવાથી ન કહી શકીએ. મેડિકલ ટ્રીટમેન્ટનો પણ એમાં ભાગ હોય, ડૉક્ટરનો પણ ભાગ હોય. પણ દિસ ઇઝ ધ બેસ્ટ એક્ઝામ્પલ ઓફ ઓપ્ટિમિઝમ એન્ડ એફર્ટ્સ. અને આના માટે એક બહુ સરસ શબ્દ છે, વ્હાઇટ લાઈ, સફેદ જુઠ્ઠાણું. જ્યારે આપણે કોઈને રાહત આપવા માટે, કોઈને હિંમત આપવા માટે, કોઈને ટેકો આપવા માટે જૂઠું બોલીએ છીએ એને સફેદ જૂઠ કહેવાય છે, જેનાથી કોઈકનું ભલું થાય છે. કારણ કે ઇટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ટુ બી કાઇન્ડ ધેન ટુ બી રાઈટ. ક્યારેક આપણે સત્ય બોલીને પણ હિંસા કરી લેતા હોઈએ છીએ. આપણે કહીએ હું તો બહુ બ્લન્ટ છું, મેં તો મોઢે મોઢે કહી દીધું, પણ એનાથી એને કેટલું હર્ટ થયું. તો જે વાતો બિલકુલ જરૂરી નથી, જે કહેવાથી કોઈકને દુઃખ પહોંચે છે, કોઈને હર્ટ થાય છે, જે નિવારી શકાય એમ છે, એટલી બધી સ્પષ્ટતા શું કામ કોઈની સામે કરવી જોઈએ? અને એક એવો સુંદર પ્રસંગ છે, એક બુક છે, જેફ બેઝોસ. જેફ બેઝોસનું નામ તો તમે સાંભળ્યું હશે કે બાળપણમાં જ્યારે જેફ બેઝોસ નાના હતા ત્યારે દાદા દાદી સાથે બેકયાર્ડમાં રમતા હતા, વાતો કરતા હતા, અને એમના દાદા ચેઇન સ્મોકર હતા. અને ત્યારે બેઝોસ એમને પૂછ્યું કે તમે કેટલા સમયથી, કેટલા વર્ષથી પીવો છો સિગરેટ? એટલે દાદાએ કીધું, તું મને એક્ઝેક્ટ તો અંદાજ તો ખ્યાલ નથી, પણ હું તમે 68 કહી શકું કે આટલા વર્ષ. પછી કે રોજની કેટલી પીવો? અને ડૉક્ટર પૂછે ને, પછી એ લોકો ઘણી જ માંડે કે આટલા વર્ષોથી આટલી બીડી પીવે છે. એટલે પહેલાં એ નંબર કીધા અને પછી એને કંઈક અંદરથી નોટબુક કાઢી અને કંઈક ગણિતનો આંકડો માંડ્યો અને પછી એને કંઈક હિસાબ લખ્યો. બન્યું તો એવું કે થોડા સમય પહેલાં એને રેડિયો પર જેફ બેઝોસ એવું સાંભળેલું, જે લોકોનું ધૂમ્રપાન વિરોધી અભિયાન હોય, કે એક સિગરેટ પીવાથી જીવનની આટલી મિનિટો ઓછી થાય છે. તો એવો બધો હિસાબ કરીને દાદાને કીધું કે તમે જીવનના 10 વર્ષ તો ગુમાવી દીધા અને આમ નામ તો તમે બહુ જલ્દી મૃત્યુ પામશો. મતલબ એને યર પણ કહી દીધું કે આ યરમાં. અને પેલા દાદા તો એકદમ અવાચક થઈ ગયા. અને ત્યારે એના દાદીએ એને સાઈડ પર જઈને જે શીખ આપેલી એ જેફ બેઝોસને આજીવન યાદ રહીને એમણે મેં પુસ્તકમાં લખી છે કે દાદીએ મને એટલું કીધું કે તું ગણિતમાં બહુ હોશિયાર છે અને તું બહુ જ હોશિયાર થઈશ ભવિષ્યમાં, પણ એક વાત હંમેશા યાદ રાખજે કે હોશિયાર થવા કરતાં દયાળુ થવું વધારે અઘરું છે. ઇટ ઇઝ ટફ ટુ બી કાઇન્ડ ધેન ટુ બી ક્લેવર. ક્લેવર લોકો ઘણા બધા હોય છે, મતલબ કોને શું કહેવું. અને ગોકર્ણી સાહેબને પૂછો, જ્યારે સીએ પ્રોસ્ટેટ હોય કે મોટી મેલેગ્નન્સી હોય ત્યારે એ નિદાન પેશન્ટને કેવું કે નહીં એનો નિર્ણય પણ અમે સ્વજન ઉપર છોડતા હોઈએ છીએ. અમે પેશન્ટને નથી બોલાવતા, કારણ કે કેટલાક સત્યો હૃદયદ્રાવક હોય છે, એ માણસને જીવતા જીવ ભાંગી નાખે છે, મારી નાખે છે. અને કેટલાક સગાની પણ એવી ઈચ્છા હોય છે, એવી જીદ હોય છે કે બાપુજી નથી કહેવું, જ્યાં સુધી સાથે છે ત્યાં સુધી નિર્ભય થઈને જીવે, એમની મોજમાં જીવે. કારણ કે મૃત્યુની રાહ જોઈને જીવવું એ તો કેટલું લાચારી ભર્યું છે. અને માટે ક્યારેક આપણું જુઠ્ઠાણું પણ કોઈકની ઉમેદ બની જતું હોય છે, કોઈકના માટે જીવવાની આશા બની જતું હોય છે. પણ એક જે મારે એક રિવર્સ થોડી વાત કરવી છે કે ક્યારેક આશા જીવલેણ હોય છે. જ્યારે હું આ કહું છું ત્યારે બહુ સભાનતાથી કહું છું કે આશા જીવલેણ કઈ રીતે હોઈ શકે. તો એક અગેન એક એવો સુંદર પ્રસંગ છે, આપણને આપણા રોજિંદા જીવનમાં આપણને યાદ રાખવાનું મન થાય, વાગોળવાનું મન થાય, કે બહુ સરસ પુસ્તક છે, ગુડ ટુ ગ્રેટ. ગુડ ટુ ગ્રેટ, અને એના લેખક છે જીમ કોલિન્સ. જીમ કોલિન્સે એમાં બહુ સુંદર વસ્તુ લખી છે કે તેઓ એકવાર એક પુસ્તક વાંચી રહ્યા હતા એડમિરલનું, એડમિરલ જેમ્સ
સ્ટોપ ધેમ. અને તેઓ 8 વર્ષ પ્રિઝનર હતા, વોર પ્રિઝનર, યુદ્ધ કેદી. વિયેતનામની વોર થઈ અમેરિકાની, એમાં તેઓ પકડાઈ ગયા અને 8 વર્ષ સુધી તેઓ જેલમાં રહ્યા વોર પ્રિઝનર તરીકે. હવે વોર પ્રિઝનર ઉપર કેવા કેવા અત્યાચાર થાય એ આપણને કલ્પના જ નથી. અને એ જ્યારે વાંચે છે, અને એ 8 વર્ષ દરમિયાન એમણે જેલમાં રહીને લખ્યું અને એમના પત્નીએ ઘરેથી લખ્યું, એટલે એક ચેપ્ટર સ્ટોકડેલે પોતાની યાતના ઉપર લખ્યું હોય, એમના પર થયેલા અત્યાચારો પર લખ્યું હોય, બીજું ચેપ્ટર એમના પત્નીએ એ બહાર આવશે એવી આશામાં લખ્યું હોય. તો અલ્ટરનેટ ચેપ્ટર્સ, એક હસબન્ડનું, એક વાઈફનું, હસબન્ડનું, અને એનું નામ છે ઇન લવ એન્ડ વોર. નામ પણ કેટલું સરસ છે. અને એમાં ત્યારે એનો વિચાર આવ્યો જીમ કોલેજને કે આ હું મારા આટલા કમ્ફર્ટેબલ ઓફિસમાં બેઠા બેઠા હું આ વાંચી રહ્યો છું, આ યાતના, આ પીડા, ત્યારે મારા રૂવડા ઊભા થઈ ગયા છે, મારી આંખોમાં પાણી આવી જાય છે, હું તો ખાલી વાંચી રહ્યો છું અને મને અંત ખબર છે, મને અંત ખબર છે કે અલ્ટિમેટલી 8 વર્ષ પછી એમને છોડવામાં આવે છે અને મુક્ત કરવામાં આવે છે. તો આ વ્યક્તિ જેને એ ભોગવ્યું હશે અને જેને અંતની ખબર નહીં હોય કે અંત શું આવશે, એને અત્યાચાર કઈ રીતે સહન કર્યો હશે, મારે એમને મળવું જોઈએ. અને તેઓ સ્ટોકડેલને મળવા જાય છે, જેમ સ્ટોકડેલ સાથે ઇન્ટરવ્યૂ કરે છે, અને ત્યારે સ્ટોકડેલ સરખું ચાલી પણ નથી શકતા, મતલબ એ તો રિલીઝ થયા પછીની વાત છે, એટલો બધો અત્યાચાર થયો છે, એટલો બધો માર માર્યો છે કે એમાંથી અમુક એમનો પગ રિકવર નથી થઈ શકતો, લિંક કરતા હોય છે. પણ ત્યારે એ જે વાત કરે છે સ્ટોકડેલ, એના ઉપર એક આખી ટર્મિનોલોજી છે, આખું પ્રકરણ લખાણું છે, જેને કહેવાય સ્ટોકડેલ પેરાડોક્સ. આ સ્ટોકડેલ પેરાડોક્સ શું છે? તો એમણે એવું કહ્યું કે મારું ફાઈટર જેટ તોડી પાડવામાં આવ્યું વિયેતનામીઝ દ્વારા, જે રીતે આપણે અભિનંદન સાથે થયું હતું, અભિનંદન વર્ધમાન, આપણો જે સૈનિક વિંગ કમાન્ડર. તો ત્યારે એમ થાય કે જ્યારે દુશ્મન દેશ આપણું ફાઈટર જેટને તોડી પાડે, એને ગોળી વાગે કે કંઈ પણ થાય, તે ટેકનિકલ ખામી આવે ને એમણે ઇજેક્ટ કરવું પડે, અને ઇજેક્ટ થાય ત્યારે એ લોકો પેરાશૂટ લઈને નીચે આવે, અને જ્યારે લોકો નીચે આવે ત્યારે એમને ખબર નથી હોતી કે લોકો ક્યાં લેન્ડ થઈ રહ્યા છે. જેવું અભિનંદન સાથે પણ એવું જ થયું કે શરૂઆતમાં એને એવું લાગ્યું કે હું ભારતમાં જ છું, અને જે લોકો એને ઘેરી વળ્યા હતા એ લોકોએ શરૂઆતમાં નાટક પણ એવું કર્યું કે એ લોકો પણ ભારતીય છે, અને જ્યારે આને ભારત માતા કી જય એવા નારા લગાવ્યા ત્યારે એને રિયલાઇઝ થયું કે હું બોર્ડરની આ બાજુ છું. અને ત્યારે એમણે પોતાની જાતને બચાવવાની કોશિશ કરી, અમુક જે અગત્યના ડોક્યુમેન્ટ્સ હતા એ ચાવી ગયા જેથી દુશ્મન દેશના હાથમાં ના લાગે. પણ એ સૌથી ભયંકર અવસ્થા હોય છે કે તમે તમારા દેશ માટે લડતા હો એન્ડ યુ લેન્ડ અપ ઓન ધ રોંગ સાઈડ, ઓન ધ સાઈડ ઓફ ધ એનિમી, પછી એ લોકો કઈ રીતે તમને ટ્રીટ કરે તમારા હાથમાં નથી હોતી. ફોર્ચ્યુનેટલી એ તો 60 કલાકમાં એ નહીં હતી, 48 કલાકમાં પાછા આવી ગયા હતા. પણ સ્ટોકડેલ એટલે એવું વિચાર્યું કે જે જે ક્ષણે મેં ઇજેક્ટ કર્યું ત્યાંથી મને ખબર હતી કે હું વિયેતનામમાં લેન્ડ થઈ રહ્યો છું, મારી પાસે મારી જાતને સાંત્વના આપવા માટે 30 સેકન્ડ હતી, જે કંઈ મારે ડાયલોગ કરવાનો હોય એ 30 સેકન્ડનો હતો. અને ત્યારે મેં મારી જાતને એવો ભરોસો આપ્યો કે વધી વધીને 5 વર્ષ તારે વધી વધીને 5 વર્ષ અત્યાચાર સહન કરવાનો છે, 5 વર્ષ માટે તૈયાર થઈ જાય, પછી તો તને છોડી દેશે. અને બન્યું પણ એવું કે એમના પર એટલા બધા જુલ્મ કરવામાં આવ્યા, એટલી બધી પીડા આપવામાં આવી. અને ત્યારે તો હવે પ્રિઝનર માટેના કાયદાઓ છે કે તમારે તમે વોર પ્રિઝનરને કઈ રીતે ટ્રીટ કરો એના પણ નિયમો છે, તમે ગમે એવો વ્યવહાર ન કરી શકો એમની સાથે. ત્યારે તો કશું જ નહોતું, અમાનવીય વ્યવહાર લોકો કરતા, અને એવી પીડાની વચ્ચે એમણે 8 વર્ષ કાઢ્યા. અને ત્યારે કોલિન્સ એમને પૂછે છે કે તમે બચી ગયા? તો આ અત્યાચારમાં દમ કોણે તોડી દીધો? અને ત્યારે સ્ટોકડેલે જવાબ આપ્યો, આશાવાદી હોય. કેમ? તો કે એમને દર વખતે એવી આશા હતી કે આ ક્રિસમસના આપણે છૂટી જઈશું, આ ઈસ્ટરના આપણે છૂટી જઈશું, આ થેન્ક્સ ગિવિંગના આપણે છૂટી જઈશું. ઈસ્ટર આવે ને જાય, થેન્ક્સ ગિવિંગ આવે ને જાય, ક્રિસમસ આવે ને જાય, પણ જ્યારે તમે કોઈ ટૂંકા ગાળાની આશા રાખો છો અને એ આશા તમારી ફળીભૂત નથી થતી ત્યારે તમે નિરાશ થઈ જાઓ છો. મેં તો મારી જાતને 5 વર્ષનો સમય આપેલો કે 5 વર્ષ સુધી તારે અહીંયા જ રહેવાનું છે. તો તમે ભવિષ્યમાં અંતમાં શ્રદ્ધા રાખો, અંતમાં આશા હોવી કે અંત સારો થશે, પણ એ દરમિયાન તમે જે
વર્તમાનની જે મુશ્કેલીઓ છે, વર્તમાનના જે સંઘર્ષો છે, વર્તમાનની પીડા જે છે, એનો તમે સામનો કરતા રહો, એ આદર્શ અવસ્થા છે. અને એના માટે નામ છે સ્ટોપ એન્ડ પેરાડોક્સ. માટે ક્યારેય આપણે જાતને એટલો ઓછો સમય પણ ના આપવો કે આપણે નિરાશ થઈ જઈએ. તો અલ્ટિમેટલી 8 વર્ષ સુધી તેઓ આ જજુમ્યા, 5 ને બદલે 8 વર્ષ. પણ એમણે એમ પણ મનાવ્યું છે ને કે 5 વર્ષથી બીજા 3 વર્ષ. તો અલ્ટિમેટલી એ એમાંથી મુક્ત થઈ શકે. અને ચિરાગભાઈ કેટલો સમય છે આપણી પાસે? છે, ઓકે. તો એક બે વાત હું ખાલી કરી લઉં. એક બહુ સરસ પુસ્તક છે કે મેક યોર બેડ કરીને, તમને એડમિરલની વાત થઈ, આ જેમ્સ રેકોર્ડ એડમિરલ હતા, તો એવા જ એડમિરલ વિલિયમ મેક્રેવને પુસ્તક લખ્યું છે. હું વિદેશી પુસ્તકોની વાત એટલા માટે કરી રહ્યો છું કારણ કે એમણે પોતાના અનુભવો બહુ સરસ રીતે ડોક્યુમેન્ટ કર્યા છે અને આપણને રસ પડે એવી શૈલીમાં કર્યા છે. તો વિલિયમ મેક્રેવનની એક સ્પીચ બહુ જ વાયરલ થયેલી કે ઇફ યુ વોન્ટ ટુ ચેન્જ ધ વર્લ્ડ મેક યોર બેડ ફર્સ્ટ. પહેલાં તમારી પથ્થરની સરખી કરો, પછી જગત બદલવાની વાત કરજો. તો એ સ્પીચ એટલી બધી વાયરલ થઈ કે પછી એમણા પરથી એમણે પુસ્તક લખ્યું મેક યોર બેડ. અને એમાંથી એમાં એમણે આ ચેપ્ટર લખ્યું છે કે એમની જે તાલીમ હોય, જ્યારે તેઓ એડમિરલ બનતા હોય કે નૌકાદળની જે તાલીમ હોય, એ તાલીમ દરમિયાન એટલા બધા આકરા અનુભવો એમને થાય કારણ કે તાલીમ તો કેટલી શિસ્તબદ્ધ હોય અને આકરી હોય. અને ત્યારે એકવાર એમના જે ઉપરી અધિકારી હતા, એમના સિનિયર હતા, એમણે અલગ તારવી લીધા કે તમે બહાર આવી જાઓ. એનું નામ મોકી માર્ટિન, જેમનો સિનિયર હતો. અને મોકી માર્ટિને એમને એટલું જ કહ્યું, શુગર કુકી. હવે નૌકાદળમાં શુગર કુકીની સજા સૌથી ભયંકર હોય. શુગર કુકીની સજામાં શું કરવાનું કે તમારે, અહીંયા તો દરિયો છે એટલે તમે બહુ સારી રીતે આને રિલેટ કરી શકશો, તો શુગર કુકીની સજા દરમિયાન જેને એ સજા મળી હોય એને સૌથી પહેલા દરિયામાં ડૂબકી લગાવવાની. દરિયામાં તમે ભીના થઈ જાઓ, પછી બહાર આવી અને જે રહેતી હોય એમાં અળોટવાનું. ક્યાં સુધી? જ્યાં સુધી ચામડીનો દરેક હિસ્સો રેતીથી ઢંકાઈ ન જાય ત્યાં સુધી. એટલું જ નહીં, કાનમાં, નાકમાં, શરીરના દરેક છિદ્રોમાં રેતી ભરી દેવાની. અને પછી આખો દિવસ નાયા વગર કે રેતી લૂછ્યા વગર એ હાલતમાં રહેવાનું. અને એ રેતી જ્યારે સુકાઈ જાય પછી જે ઇરિટેશન થાય, જે ડિસ્કમ્ફર્ટ થાય, એનાથી નૌકાદળના સૈનિકો ધ્રુજતા, એ સજાનું નામ સાંભળીને એ લોકો કાંપતા, એવી આ શુગર કુકીની સજા વિલિયમ મેક્રેગનને મળી. અને એ આખો દિવસ ઊભા રહ્યા આ રીતે. અને રાતે જ્યારે મોકી માર્ટિનને મળ્યા ત્યારે મોકી માર્ટિને એમને પૂછ્યું, કારણ કે ત્યારે તો સિનિયરને એવું તો પૂછાય કે આ શેની માટે કેમ સજા મળી, મારો શું વાક હતો, એવું તો પૂછાય. એટલે એ તો કે એટલે તમારે સજા ભોગવી લેવાની, તૈયાર રહેવાનું. અને ત્યારે એમણે રાત્રે મોકી માર્ટિને એમને સામેથી પૂછ્યું કે વિલિયમ, તમને ખબર છે કે તમને શુગર કુકીની સજા શું કામ મળી, તમારો શું વાક હતો? ક્યારેક એ અકારણ તમારા પર જુલમ કરશે, તમારો કોઈ જ વાંક નહીં હોય, તેમ છતાં તમારે સજા ભોગવવી પડશે, તમારે પીડા ભોગવવી પડશે, તમારે દુઃખ ભોગવવું પડશે. અને ત્યારે તમે એવું પૂછી પણ નહીં શકો કે મારો વાંક શું હતો. કેટલી મોટી શીખ, કેટલી ક્રૂર રીતે. અને ધેટ ઇઝ સો ટ્રુ વિથ ઈચ એન્ડ એવરી વન ઓફ અસ. ક્યારેક આપણને જે લોકો પીડામાં હોય છે, તમે હોસ્પિટલમાં આવો, નાના નાના બાળકો પીડાય છે, એમને જોઈને આપણને એમ થાય કે આનો શું વાંક છે. સો લાઈફ ઇઝ અનફેર, એસ્પેશિયલી બધા સાથે તો ફેર નથી. સો આ વાત પણ જાણવી એટલી જ જરૂરી છે કે આપણે ઉમીદ કરીએ છીએ પણ હકીકતમાં કશા જ કારણ વગર આપણને એમ થાય કે આ કયા કર્મોની સજા મળી રહી છે.
અને એવું આપણી સાથે પણ ક્યારેક થાય છે. અને હકીકતમાં જેમણે આ શીખ આપી હતી મોકી માર્ટિન સાથે પણ એવું જ થયું. જેમણે આ શીખ આપી એ સિનિયર મોકી માર્ટિન સાયકલિસ્ટ એટલે સાયકલિંગ કરતા હતા. એ દરમિયાન એમનો એક્સિડન્ટ થયો, મણકામાં ઈજા થઈ, ફ્રેક્ચર થયું, પેરેલાઇઝ થઈ ગયા આજીવન. પણ આ પુસ્તકમાં વિલિયમે લખ્યું છે કે એ છેલ્લા 40 વર્ષથી વ્હીલચેર પર જીવન જીવે છે, પણ આજ સુધી હું શું કામ, મને શું કામ, મારી શું ભૂલ હતી, કે એવી એક પણ પ્રકારની ફરિયાદ મેં એમના મુખેથી સાંભળી નથી. હવે એ પોતાની દીકરી સાથે સમય વિતાવે છે, એક સિદ્ધહસ્ત ચિત્રકાર બની ગયા છે, બીજા લોકો માટે ટ્રાયથલોન રેસનું આયોજન કરે છે. સો જેમણે આ શીખ આપી એમણે પોતે કેટલી સરસ રીતે આ સજા ભોગવી લીધી. રિયલ લાઈફ ડિસિઝન છે ને, એ તો એક દિવસમાં પૂરી થઈ ગઈ. સો અલ્ટિમેટલી ડિસ્પેર, જે ડિસ્પેર શબ્દ બહુ સરસ છે, ડિસ્પેર શબ્દ લેટિન ભાષામાંથી આવ્યો છે. ડિસ્પેર એટલે નિરાશા, હોપ એટલે આશા, તો ડિસ્પેર એટલે નિરાશા. અને ડિસ્પેર ઉપરથી આવ્યું છે ડેસ્પરેટ. અને દરેક વખતે આશા કામમાં જ લાગે એવું જરૂરી નથી, ક્યારેક તો આશાની ગેરહાજરી હોવી જરૂરી છે. તો એક બહુ સરસ પુસ્તક છે એન્ડ ગેમ. એન્ડ ગેમ માં એવું લખ્યું છે કે હોપ ઇન્ટરફિયર્સ વિથ ધ એક્શન્સ ધેટ આર રિક્વાયર્ડ. અમુક ક્રિયાઓ, અમુક કર્મો એવા હોય કે જે તમારે ડેસ્પરેટ થઈને લેવા પડે. સામે જ્યારે દુશ્મન દેશનો સૈનિક ઘૂસી આવે ત્યારે આશા કામ ન લાગે, પોતાનો જીવ એ જ આપી શકે જે ડેસ્પરેટ હોય. તો ક્યારેક અમુક એવા નિર્ણયો હોય છે કે જે આપણે ડેસ્પરેશનથી લેવા પડે છે, ડેસ્પરેટ થઈને લેવા પડે છે. અને હકીકતમાં પેલું છે ને કે સુસાઇડ, એક બહુ સરસ વાત મારે કહેવાની લાગી કે જે લોકો સુસાઇડ કરે છે ને એ લોકો સૌથી વધારે આશાવાદી હોય છે. અને એવો એક સ્ટડી છે કે જે લોકો સુસાઇડ અટેમ્પ્ટ કરે છે અથવા જે સુસાઇડ કરે છે એ લોકો વધારે ઓપ્ટિમિસ્ટ હોય છે, કારણ કે સુસાઇડ કરવા માટે પણ આશાની જરૂર પડે છે કે સુસાઇડ કરવાથી મારા બધા પ્રોબ્લેમનું સોલ્યુશન આવી જશે. જેને એવી આશા જ નથી એ સુસાઇડ શું કામ કરે? માણસ સુસાઇડ ત્યારે જ કરે ને જયારે એમ થાય કે બીજું કોઈ એવું વિશ્વ છે કે જ્યાં તકલીફ નથી, બધું અંત આવી જશે, શાંતિ છે, પછી નિરાજ છે. તો એ પણ બિલીફ સિસ્ટમ છે. તમે જિહાદના નામે કોઈકનો જીવ લઈ દો, સેલ્ફ બોમ્બર બનીને પોતાની જાતને ઉડાવી દો, કે તમે ડિપ્રેશનમાં આવીને સુસાઇડ કરી દો, અલ્ટિમેટલી ઇટ રિક્વાયર્સ બિલીફ સિસ્ટમ કોઈ એક જાતની. તમને કોઈ અહીંયા જન્નતનું પ્રોમિસ કરે છે, અહીંયા તમને એવું થાય છે કે મારી બધી તકલીફોનો અંત આવી જશે, તો સુસાઇડ કરવા માટે થોડીક આશા તો જરૂરી છે. કારણ કે જેને એવી આશા નથી કે અહીંયા કર્યા પછી ત્યાં એવું જશે, તો અને હુ નોઝ. એકાર્ટ ટોલેનું બહુ સરસ વાક્ય છે કે સ્વર્ગમાં પહોંચ્યા પછી ક્યારેક ઈશ્વર તમને એવું પૂછે કે સ્વર્ગ કેવું લાગ્યું, ત્યારે શું જવાબ આપશો? સો હુ નોઝ કે પેરેડાઇઝ ક્યાં છે. કદાચ આપણે જે અનુભવી રહ્યા છીએ એ સ્વર્ગ એવું બને ને, ઉપર ગયા પછી વધારે તકલીફ હોય એવું બને ને. સો ઇટ રિક્વાયર્સ સમ કાઇન્ડ ઓફ હોપ દરેક દરેક કામ કરતા પહેલા. છેલ્લે 5 મિનિટ હું એટલું કહીશ કે મને ચિરાગભાઈ એવું કીધું હતું કે તમે થોડી મેન્ટલ હેલ્થની વાત કહી દેજો. તો મેન્ટલ હેલ્થ માટે તો હું ખાલી એટલું કહીશ કે સૌથી પહેલા ગ્રેટિટ્યુડ બહુ જરૂરી છે. આપણે ગ્રેટિટ્યુડ શું ઓકે, પણ આ લોકો બેસી શકશે? આમાં શું છે કે હવે તો ઓડીઆઈમાં લોકો નથી જોતા, હવે T20 નો ફોર્મેટ આવી ગયું છે, મૂવીઝ હવે 1.5 કલાકના થઈ ગયા છે, એટલે લોકોનો એટેન્શન સ્પાન, તમે તો હજી બહુ ઉદાર છો, દયાળુ છો, મને એટલી શાંતિથી સાંભળો. એટેન્શન છે ને આજના જમાનામાં સૌથી મોટો આદર છે, સૌથી મોટું દાન છે. તમે જ્યારે કાન આપો છો ને કોઈને, અને એ પણ ફોન જોયા વગર, તો એ સૌથી મોટો ઉપકાર છે. તો ગ્રેટિટ્યુડ આપણે કોઈ પણ તમે પુસ્તકમાં વાંચો કે કોઈ પણ કાઉન્સેલર પાસે જાઓ, ગ્રેટિટ્યુડ ઇઝ ધ વર્ડ. શું ગ્રેટિટ્યુડ શું છે? કે આપણી પાસે જે છે જ્યારે આપણે એની કદર નથી કરતા, અને આપણી પાસે જે નથી આપણે એના પર ફોકસ કરીએ છીએ, ત્યાંથી જ બધી માનસિક યાતનાઓનો જન્મ થાય છે. વી આર ઇગ્નોરિંગ કે આપણી પાસે શું છે. અને એક બહુ સરસ વાત છે કે ગ્રેટિટ્યુડ એક ડાયરી છે, એક કેન્સર પેશન્ટની ડાયરી છે, કે જેમાં એક 58 વર્ષે પહોંચેલી એક મહિલા જેને બ્રેસ્ટ કેન્સર હોય છે, બંને બ્રેસ્ટમાં,
એ ઓપરેશન પહેલા, સર્જરી પહેલા એક ડાયરી લખે છે, ગ્રેટિટ્યુડ જર્નલ લખે છે, અને ત્યારે એવું લખે છે કે મારા બંને સ્તનમાં કેન્સરની ગાંઠ છે, ટૂંક સમયમાં ઓપરેશન કરીને મારા બંને સ્તન કાઢી નાખવામાં આવશે, હું કેટલું જીવીશ મને ખબર નથી, પણ તેમ છતાં અત્યારે મને એવી લાગણી થઈ રહી છે કે હું બહુ ભાગ્યશાળી છું, મને ગ્રેટિટ્યુડની ફિલિંગ આવી રહી છે. કેમ? એ પછી એના પછીના ફકરામાં લખે છે, કારણ કે મારી તદ્દન બાજુમાં એક પીડિયાટ્રિક વોર્ડ છે, ત્યાં મેં એવા અસંખ્ય બાળકો જોયા છે જેઓ ગંભીર બીમારીથી પીડાતા હોય, જેમને કેન્સર હોય, મેનિન્જાઇટિસ હોય, એમાંથી કેટલાકને વ્હીલચેર પર લઈ જવામાં આવે છે, કેટલાકને સ્ટ્રેચર પર લઈ જવામાં આવે છે, કેટલાકનું શરીર હાડપિંજર જેવું થઈ ગયું છે, એમાંથી એકની પણ ઉંમર, એક પણની ઉંમર 17 વર્ષની પણ નહીં, બધા 17થી નીચેના છે, અને એ લોકો કેટલું જીવશે મને ખબર નથી. તો મારા 58 વર્ષ સુધી મને કાંઈ તકલીફ નથી પડી, મારા 58 વર્ષ સુધી ઈશ્વરે મને સાજી સારી રાખી, એ માટે મને કૃતજ્ઞતાની લાગણી થાય છે. તો કેટલી મોટી વાત છે કે આપણી પાસે શું છે એની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે શું નથી એ ધીરે 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 પૂછાતું જાય છે, અને ખુશીનો ખ પહેલા કૃતજ્ઞતાનો ક આવે છે. રોજ સવારે આપણને એવી 3 વસ્તુ ન મળે કે જેના માટે આપણે ઈશ્વરને આભારી હોઈએ. સૌથી પહેલા તો એ કે માથે છત છે, ઘરમાં અનાજ છે, અને સૌથી અગત્યનું કે આ કોવિડ કાળ પછી પણ જો તમારા ઘરના બધા સભ્યો તમારી સાથે રહેતા હોય ને તો તમારે રોજ ઈશ્વરનો આભાર માનવો જોઈએ. કેટલા એવા ઘર છે જ્યાં સભ્યો ઓછા થઈ ગયા છે. મારો પોતાનો બનેલી 38 વર્ષનો મેં મારી નજર સામે કોલેપ્સ થતા જોયો છે કોવિડમાં. તો રોજ સવારે સૌથી પહેલા આપણી આંખો ખુલે છે, એ વિનોદ ભટ્ટ એમ કહેતા કે રોજ સવારે પહેલા ઉઠીને હું છે ને મૃત્યુ નોંધ વાંચી લઉં, એમાં ભૂલથી મારું નામ તો નથી, રમૂજ છે, પણ કેટલી ઊંડી વાત છે. તો રોજ સવારે છાપાની મૃત્યુ નોંધમાં આપણું કે આપણા સ્વજનનું નામ ન હોય તો ઈશ્વરના આભારી થવાનો આપણને સૌથી પહેલો ચાન્સ ત્યાં મળ્યો છે, સૌથી પહેલી તક ત્યાં મળી છે કે આપણે જીવીએ છીએ અને આપણી સાથે જેટલા લોકો છે, જે આપણા પ્રિયજનો છે, એ બધા જીવે છે, એમને કંઈ તકલીફ નથી, સ્વસ્થ છે. તો સૌથી મોટી બાબત છે ગ્રેટિટ્યુડ, કારણ કે કૃતજ્ઞતાનો ક આવે છે ને પછી આપણે ખુશ રહી શકીએ છીએ. અને હંમેશા જ્યારે આપણું દુઃખની સરખામણીમાં આપણે બીજાના દુઃખ જોઈએ છે ને ત્યારે આપણને એમ થાય છે કે આપણું દુઃખ તો કશું જ નથી. અને અત્યારના સમયમાં માનસિક અસ્વસ્થતાના મુખ્ય 3 કારણો છે, એક ઓવર એમ્બિશન, એક ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન, અને કમ્પેરિઝન. મતલબ આપણે વધુ પડતા મહત્વાકાંક્ષી છીએ અને આપણને તાત્કાલિક રિવોર્ડ જોઈએ છે, કારણ કે અત્યારનો યુગ ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશનનો છે. તમે ફોટોગ્રાફ મૂક્યો ને તરત લાઈક્સ આવવા માંડી, તમે મેસેજ કર્યો ને તરત બ્લુ ટિક થઈ ગઈ. એક સમય એવો હતો કે આપણે 7-7 દિવસ સુધી રાહ જોતા કાગળની, પછી મેસેજ કરીએ 3-4 કલાક એનો રિપ્લાય આવે જોવે ત્યારે, અને હવે બ્લુ ટિક થાય પછી જવાબ ન આવે સામેથી તો લોકો નિરાશ થઈ જાય છે, ડિપ્રેશનમાં આવી જાય. તો વધુ પડતી મહત્વાકાંક્ષા સારી બાબત છે, પણ કોઈ ટાઈમ લિમિટ ન રાખવી. મતલબ હું હંમેશા લોકોને કહેતા રહું છું કે ગીવ યોર સેલ્ફ સમ ટાઈમ, કારણ કે એક બહુ સરસ કોટ છે, વી ઓલવેઝ અંડર મીન્સ ઓલવેઝ ઓવર એસ્ટિમેટ વોટ વી કેન અચીવ ઇન 1 યર એન્ડ વી ઓલવેઝ અંડર એસ્ટિમેટ વોટ વી કેન અચીવ ઇન 10 યર્સ. આજે આપણે કોઈ સંકલ્પ લીધો 6 મહિનામાં એ આપણું ધાર્યું ન થયું, આપણને જે ઈચ્છે છે ન મળ્યું, તો આપણે તાત્કાલિક નિરાશ થઈ ગયા છીએ. મતલબ આપણે જે ડેડલાઇન સેટ કરી છે, આપણે જે સમયે આપણને જે જોઈએ છે એ સમયે આપણે ઈચ્છેનું પરિણામ ન મળે તો આપણે નિરાશ થઈ ગઈએ છીએ. તો એની માટે એક જ રસ્તો છે, લોવર ધ બાર, અપેક્ષા ઓછી રાખવી. પણ તમે એવું નહીં કે મહત્વાકાંક્ષી ના થાય, હું પણ મહત્વાકાંક્ષી છું, પણ ઓલવેઝ ગીવ યોર સેલ્ફ સમ ટાઈમ. અને જ્યારે તમે 5 વર્ષના ગાળામાં વિચાર કરો છો કે આજથી 5 વર્ષ પછી મારે આ કરવું છે, ત્યારે તમને નિરાશ નહીં આવે, કારણ કે તમે તમારી સાથે ઘણો બધો સમય આપ્યો છે. અને આ આને ન્યુટ્રલાઇઝ કરવા માટે છે ને ડેન પિયર્સનું એક બ્લોગર છે, બહુ જ અદ્ભુત વાક્ય છે
બહુ રમૂજવાળું વાક્ય છે અને યાદ રાખવા જેવું છે કે કેટલાક લોકો વિરાટ ઉપલબ્ધિઓ મેળવી રહ્યા છે, વિરાટ લક્ષ્યનો પીછો કરી રહ્યા છે, બહુ મોટી મોટી ઉપલબ્ધિઓ મેળવી રહ્યા છે, એવરેસ્ટ ચડી રહ્યા છે, નામ કરી રહ્યા છે, સફળતા મેળવી રહ્યા છે. અને હું અહીંયા એ વાતથી રાજી છું કે 3 દિવસથી ખોવાઈ ગયેલું મારું મોજું કબાટમાં મારા 2 અંડરગાર્મેન્ટ્સ વચ્ચેથી જડ્યું. નથી આનંદની વાત? મતલબ આપણું ફેવરેટ મોજું કે અંડરગાર્મેન્ટ ખોવાઈ ગયું હોય, ધોવામાં નાખ્યું હોય, પછી આપણી પાસે આવે જ નહીં, કેટલું દુઃખ થાય. અને ઈ મળી જાય ત્યારે જે આનંદ છે ને એ પણ સુખ જ છે. આપણું પ્રિય ટીશર્ટ આપણને મળી જાય અને અતિ પ્રિય હોય તમે 1-2 કાણા પણ હોય અને ઈ પહેરીને જ્યારે આપણે ઘરમાં ફરીએ ને ત્યારે ઈ જે મોજ છે ને, તો ક્યારેક આપણને એવરેસ્ટ ચડ્યાનો આનંદ પણ નથી આવતો. અને ક્યારેક આપણે માત્ર એટલી વાતથી રાજી થઈ જઈએ છીએ કે મને મારું ખોવાયું મોજું છે. અને કમ્પેરિઝનમાં તો કેવું છે કે આપણો સ્વભાવ, આપણે આપણા કોઈ મિત્ર હિલ સ્ટેશન પર જેવા ફોટો મૂક્યો હોય, એન્જોયિંગ હોલિડેઝ વિથ વાઈફ કરીને, એટલે આપણા ઘરે ઝઘડા ચાલુ થઈ જાય કે તમે ક્યાંય નીકળતા નથી. અને એને એ જ આશયથી મૂક્યો હોય કે આજે દ્વારકા જતા હોય તમે કોઈ કારણસર ન જઈ શકો તો ત્યાં પહોંચીને 3 મિત્રો સૌથી પહેલું કામ ફોટા પાડવાનું, પછી સૌથી પહેલા અપલોડ કરશે, 3 કરશે, એકબીજાને ટેગ કરશે. અને ઇન્સ્ટાનું અલ્ગોરિધમ એટલું ક્રુઅલ છે, સૌથી પહેલા તમને એ લોકોનો ફોટો બતાવશે અને તમને એવો જબરદસ્ત ફોમો આવશે કે હું રહી. પણ આવી એક બહુ સરસ હળવી વાત છે કે એકવાર માણસે બહુ તપ કર્યું ઈશ્વરને રીઝવવા માટે, પ્રસન્ન કરવા માટે, અને ઈશ્વર પ્રસન્ન થયા, રાજી થયા કે માં તો કે મારી એટલી જ ઈચ્છા છે કે હું જે માંગુ એ તમારે કોઈ પણ શરત વિના તાત્કાલિક આપી દેવું પડશે. એટલે ઈશ્વરે કીધું હું આપી દઈશ, પણ શરત એક જ છે, તને જેટલું મળશે એની કરતા તારા પાડોશીને બમણું મળશે. પેલો તો નિરાશ થઈ ગયો કે આ શું આપ્યું, વરદાન કરું કહેવાય. કારણ કે જે દિવસે સામે નવી ગાડી આવે ને એ દિવસથી આપણને આપણી કાર જૂની ના ગણવાની, તો એ કે નથી માંગવું, એનો મૂડ જ ભાગી ગયો. પછી ઈશ્વર રોજ આવીને પૂછતા કે કા શું માંગવું છે, એ કે નથી માંગવું. 2-3 વાર ઈશ્વર આવ્યા કે માંગ માંગ કરે અને કંટાળી ગયા કે સારું એવું કરો મને 1 સોનાનું મહેલ આપી દો. ઈશ્વરે કીધું તથાસ્તુ. અને રાતોરાત એનું ઘર મોટો આલિશાન બંગલો થઈ ગયો સોનાનું. અને એ તો રાજી થઈ ગયો, પણ જેવું એની બાજુમાં નજર ગઈ એના કરતા વધારે મોટો મહેલ સોના. અને આનો તો જીવ પડી ગયો કે આ આનો શું અર્થ આ મહેલ, કે મારે આ જોવાનું રોજ સવારે ઉઠે. પરેશાન થઈ ગયો કે હવે મારે શું માંગવું ઈશ્વર પાસે આનાથી વધારે. એટલે એ વકીલ પાસે ગયો. વકીલ પાસે બધા પ્રોબ્લેમ નું સોલ્યુશન હોય અને ઈશ્વર સામે એક જ વ્યક્તિ જીતી શકે, આપણા પણ કામ નહીં. તો વકીલે કીધું કે હું કહું એ માંગ અને તું જો, યુ વિલ બી ધ હેપીએસ્ટ મેન, તારા જેટલું સુખી કોઈ બીજું નહીં. એમ તો કે સૌથી પહેલા તો ઈશ્વરને કહે કે મારા ઘરની બહાર ફળિયામાં એક મોટો કૂવો બનાવી આપે જેને દિવાલ ના હોય. એને કીધું કે મને કૂવો આપો. એટલે ઈશ્વરે તરત એના ઘરની બહાર એક મોટો કૂવો બનાવી દીધો જેમાં વોલ ન હોય, દિવાલ ન હોય.
બાજુ પડોશીમાં એના કરતા બહુ મોટો કૂવો થયો. પછી વકીલે કીધું કે હવે ઈશ્વરને એમ કે મારી એક આંખની દ્રષ્ટિ છીનવી લો. પછી તો તમે કલ્પના કરી શકો છો કે શું થયું. એટલે આપણા ખુશી થવાના સ્ટાન્ડર્ડ્સ એટલા લો થઈ ગયા છે કે આપણી એક આંખની દ્રષ્ટિ ગુમાવવા આપણે તૈયાર છીએ, પણ મજા તો જ આવે જો બીજા ગુમાવવું પડે. એવી રીતે પત્નીને ઈશ્વરે કીધું કે તમે માંગો, જે વરદાન માંગો એ માંગો, પણ તમારા હસબન્ડને તમારા કરતા 10 ગણું વધારે મળશે. એટલે સ્ત્રીએ બહુ વિચારને એવું કીધું, તો એક કામ કરો, મને હળવો હાર્ટ એટેક આપી દે. પછી એમના હસબન્ડને એના કરતા 10 ગણો હળવો એટેક આવ્યો, અલગ વાત છે. પણ પહેલા કેવું હતું કે આપણે કમ્પેરિઝન માટે બહુ મર્યાદિત વિકલ્પો હતા. કાકા મામાના ભાઈઓ હોય કે મિત્રો હોય, બધું એની સાથે સરખામણી આપણે કરતા. મમ્મી એમ કહેતી કે જો ઓલાના કેટલા માર્ક્સ આવ્યા. હવે તો આખું વિશ્વ તમારું કોમ્પિટિટર છે. મતલબ તમે ઇન્સ્ટા ખોલો ને બધે કમ્પેરિઝન છે. જે ક્ષણે તમે કોઈ સોશિયલ મીડિયા ખોલો છો, અજાણતા જ તમે સરખામણીને વિશ્વમાં પ્રવેશી જાઓ છો. કોણ કેટલું સુંદર છે, ભલે ફિલ્ટરો મારી મારીને હોય, કોણ કેટલું સુંદર છે, કોણે શું અચીવ કર્યું. એક નાનું મેમેન્ટો આપ્યું હોય ને તો એ 10 દિવસ તો ડીપી નહીં બદલાય. તો આ સતત આપણે આ જોતા રહીએ છીએ. એડવર્ટીઝમેન્ટ તમે જુઓ, હોર્ડિંગ્સ. મને હમણાં વિચાર્યું હતું કે ક્યારેક આપણને હિલ સ્ટેશન પર એટલી વધારે મજા આવે છે કે ત્યાં જાહેરાત નથી હોતી, કારણ કે હોર્ડિંગ્સ છે ને સતત આપણને અપૂર્ણતાનો અહેસાસ કરાવે છે કે સુખી થવા માટેની આ શરતો છે કે આ પ્રોડક્ટ્સ ખરીદો તો જ તમે સુખી થશો. તો એ પ્રોડક્ટ્સ આપણને સતત અપૂર્ણતાનો અહેસાસ કરાવે છે. તો એડવર્ટીઝમેન્ટ છે, ન્યૂઝ છે, સતત આપણે એટલા બધા ઇન્ફોર્મેશનથી ઘેરાયેલા રહીએ છીએ કે ક્યારેક એના કારણે વધુ પડતી માહિતી આપણી માનસિકતાને ઇજાગ્રસ્ત કરી નાખે છે. અને એટલે માહિતીઓના વિશ્વમાંથી નીકળીને અનુભૂતિઓના જગતમાં પ્રવેશવું બહુ જરૂરી હોય છે. છેલ્લી વાત કે જીવનમાં 3 પ્રવૃત્તિઓ બહુ મહત્વની છે. એક કે જ્યાંથી રૂપિયા આવતા હોય, મિનિંગફુલ એક્ટિવિટી કે જ્યાં અર્થોપાર્જન થતું હોય, જ્યાંથી રૂપિયા મળતા હોય. અને ખાલી રૂપિયા નહીં, ઇટ શુડ બી મિનિંગફુલ એક્ટિવિટી. કારણ કે એક બહુ સરસ પુસ્તક છે લોસ્ટ કનેક્શન. તો જે ક્ષણે આપણને આપણું કામ નિરર્થક લાગવા માંડે છે ને એ ક્ષણથી આપણને ડિપ્રેશન આવે છે. કારણ કે આપણી સાર્થકતા આપણી ઉપયોગિતામાં ટકેલી છે. તમને કોઈ એમ કે તમને ઘર બેઠામાં પગાર આપી દેશું, શરૂઆતમાં બહુ મજા આવે, પણ જે કામ અન્યને મદદ કરીને આવે છે, તમે બેંકમાં હો કે સ્કૂલ ટીચર હો, તમને સેલરી મળે છે તો છે જ, પણ સાથે તમે હ્યુમન બિંગ્સને મદદરૂપ થઈ રહ્યા છો. તમે કસ્ટમરને લોન અપાવો છો, એમને હેલ્પ કરો છો, કોઈ વિદ્યાર્થીને એજ્યુકેટ કરો છો. ડોક્ટર્સ માટે પણ જ્યારે અમે ટ્રીટ કરીએ છીએ, કોઈ પેશન્ટ સાજો થઈને જાય છે, સો ભલે પ્રોફેશનના ભાગરૂપે, પણ આપણે જ્યારે કોઈને મદદરૂપ થઈએ છીએ, ઉપયોગી થઈએ છીએ, ત્યારે આપણને આપણું કામ મિનિંગફુલ લાગવા માંડે છે. તો મિનિંગફુલ એક્ટિવિટી બહુ જરૂરી છે. બીજી પ્રવૃત્તિ છે નોન મિનિંગફુલ, મિનિંગલેસ. એટલે એવી પ્રવૃત્તિ જેમાં કોઈ અર્થ ન હોય પણ આપણને મજા આવતી હોય, જેમાં આપણે ક્ષણો વેડફવાનો પણ આનંદ લઈએ, જેમ કે આઈપીએલ. તમને ખબર છે કે 2019ની સેમિફાઇનલમાં શું થયું હતું, 2023ની ફાઇનલમાં શું થયું, અને તેમ છતાં એ ફાઇનલમાં ટ્રેવિસ હેડને જોયા પછી તમે SRH માટે તાળીઓ વગાડતા હો, તો એનો મતલબ એમ કે તમને જેન્યુઅલી ગેમ ગમે છે. તમને રિઝલ્ટ સાથે કાંઈ ફેર નથી પડતો, ચોક્કસ દુઃખ થાય એક ફેન હોવાને નાતે, પણ તમને એ ગેમ પ્રત્યે લગાવ છે, એ રમત તમને ગમે છે, માટે તમે એની સાથે જોડાયેલા છો. ભલે એમાં તમને કશું જ મળવાનું નથી, તમારો સમય વેડવાય છે, પણ એક આવી પ્રવૃત્તિ પણ જરૂરી છે જીવનમાં કે જેમાંથી આનંદ સિવાય બીજું કશું જ નથી મળવાનું. અને ત્રીજી પ્રવૃત્તિ કે જેમાંથી સ્વાસ્થ્ય અને શાંતિ મળે, આ બહુ જરૂરી છે. અને એમાં મેઇન જે છે એ છે એક્સરસાઇઝ અને મેડિટેશન. એક્સરસાઇઝ સ્વાસ્થ્ય વિશે બહુ સરસ સુંદર કોટ છે કે યુ કેન હેવ 1000 પ્રોબ્લેમ્સ ઇન યોર લાઈફ અન્ટિલ યુ હેવ હેલ્થ પ્રોબ્લેમ. 1000 સમસ્યાઓ છે પણ ત્યાં સુધી જ છે જ્યાં સુધી સ્વાસ્થ્યને લગતી સમસ્યા નથી, પછી એક જ હશે, મારે સાજા થવો છે.
તો મને આજે જ એક્સ્ટ્રીમ ફિટનેસ વાળા મળવા આવ્યા હતા અને એ લોકો એક સુંદર અવેરનેસ કેમ્પેનનું આયોજન કરી રહ્યા છે. મને ખબર નથી કે મને તો એવું હતું કે આ બધી મેળામાં ફરવાવાળી, ગોલા ખાવાવાળી, પેલું પાણીપુરી ખાવાવાળી પ્રજા છે, પણ ફિટનેસ પ્રત્યે તમે આટલા સજાગ છો. 15 જીમ છે મને એવું કીધું આજે પોરબંદરમાં. તો એમાંથી આજે હું કેતનભાઈને મળ્યો હતો એક્સ્ટ્રીમ ફિટનેસ, અને ખાલી એક્સ્ટ્રીમ એટલે જીમ નથી, એ લોકો કરાટે અને ઘણું બધું માર્શલ આર્ટ્સ કરી રહ્યા છે, ઘણી બધી પ્રવૃત્તિઓ જે સ્વાસ્થ્ય સાથે જોડાયેલી છે, યોગ કરાવી રહ્યા છે, અને એ અલ્ટિમેટલી પોરબંદરની જનતા માટે છે. તો આ ફિટનેસને એક્સ્ટ્રીમ પર લઈ જવી એ આપણી જવાબદારી છે, કારણ કે અલ્ટિમેટલી જો સ્વાસ્થ્ય સારું નથી તો આપણને એક પણ વાતનો આનંદ નથી આવતો. મેડિટેશન માટે હું એટલું કહીશ કે ઝેનમાં એક એવી કહેવત છે કે જો તમે બહુ વ્યસ્ત હો, જો તમારે દરરોજ જીવનમાં દરરોજ 20 મિનિટ મેડિટેશન કરવું જોઈએ, સિવાય કે તમે બહુ વ્યસ્ત હો, તમે બહુ વ્યસ્ત હો તો 1 કલાક કરવું જોઈએ. તો જો અર્થોપાર્જન છે, સ્વાસ્થ્ય છે, શાંતિ છે અને આનંદ છે, તો લગભગ આપણું ઘણું ખરું જીવન એમાં સમાવિષ્ટ થઈ જાય છે. હું કિંગ સોલોમનની વાતથી પૂરું કરું છું મારું વક્તવ્ય કે કિંગ સોલોમન એક રાજા હતો અને એમને ઈશ્વરે એકવાર વરદાન માંગવાનું કીધું કે તું જે માંગ એ હું તાત્કાલિક આપી દઈશ. સોલોમન શું ન માગી શકે? પોતાની પ્રજા માટે એની સમૃદ્ધિ, એનું કલ્યાણ માગી શકે, સોનામાના ઢગલા, ધન, કેટલું બધું માગી શકે, પોતાનું લાંબુ આયુષ્ય માગી શકે, પણ એણે શું માગ્યું અને જે આપણે પણ માગવાની જરૂર છે? સોલોમન એવું કહ્યું કે આ જગતમાં એવું ઘણું બધું છે જે હું બદલી શકું એમ છું, જે મારાથી કંઈક બદલાવા એવું છે, તો એ હું બદલી શકું એની મને ક્ષમતા આપજો, અને એવું ઘણું બધું છે જે મારાથી બદલાય એમ નથી, જે હું નથી બદલી શકું, જે મારા કાબૂમાં નથી, એને સ્વીકારવાની શક્તિ આપજો. અને હું શું બદલી શકું એમ છું અને શું બદલી શકું એમ નથી એનો ભેદ પારખી શકું એટલી સમજાણું છું. તો આને સેરેનિટી પ્રેયર કહેવાય છે, અને આપણે પણ રોજ આ જ પ્રેયર કહેવાની છે કે આપણે શું બદલી શકીએ છીએ એની હિંમત ભેગી કરવાની છે, અને શું સ્વીકારી શકીએ છીએ એની શક્તિ આપણે મેળવવાની છે, એ માંગવાની છે. પેન્ડોરાસ બોક્સ, જ્યારે ગ્રીક પૌરાણિક કથામાં ઈશ્વરે પેન્ડોરા નામની છોકરીને એક બોક્સ ભેટમાં આપીને કહ્યું હતું કે આને ખોલતી નહીં, આને ન ખોલતી, અને પેન્ડોરાથી ન રહેવાય, અને એની ક્યુરિયોસિટી એટલી બધી હતી કે હું જોઈ લઉં કે આમાં શું છે બોક્સમાં, અને છેવટે એને બોક્સ ખોલી નાખ્યું અને એમાંથી બધા દૂષણો બહાર નીકળ્યા. માંદગી બહાર નીકળી, ગરીબી બહાર નીકળી, લાચારી બહાર નીકળી, પીડા બહાર નીકળી, અત્યાચાર બહાર નીકળ્યો, કેટલાય પ્રકારના રોગ બહાર નીકળ્યા, અને એને પોતાની ભૂલ સમજાઈ ગઈ કે મેં આ બોક્સ ખોટું ખોલ્યું, અને એણે તાત્કાલિક એ બોક્સ બંધ કરી દીધું. ત્યારે એ બોક્સની અંદર એક જ વસ્તુ રહી ગઈ, એ હતી ઉમેદ, આશા. અને એ આશા આજ સુધી ટકેલી છે, બહાર ક્યાંય દેખાતી નથી, પણ બોક્સની અંદર હજુ એ પૂરાયેલી છે. અને આપણું કામ એ આશાને સાચવવાનું છે, એને વિસ્તારવાનું છે, બીજા સુધી પહોંચાડવાનું છે. તો આ ઉમેદ નિમિત્તે તમે નિમિત્તને બહુ ઉમેદથી સાંભળ્યો એ બદલ આપ સૌ આભાર.